સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારની વિક્રમી જીતમાં કોંગ્રેસના ધારાસભ્યોના મતવિસ્તારોમાંથી મળેલી મોટી સરસાઈનો સિંહફાળો. ડીસા મતવિસ્તારે ભાજપને આપી સૌથી વધુ 78,955 મતની લીડ. બનાસકાંઠા બેઠકના નવનિર્વાચિત સાંસદ પ્રબોધભાઈ પટેલે કરબુણ, ઢીમા, વાવ, ભાભર અને દિયોદર વિસ્તારની મુલાકાત લઈ જનસમુદાયનો વ્યક્ત કર્યો આભાર. ઠેર ઠેર નવા સંસદ સભ્યનું ઉમળકાભેર કરાયું સ્વાગત. થરાદ નજીકની નર્મદા કેનાલમાં વધુ એક યુવતીએ મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી દેતા અરેરાટી. યુવતીના મૃત્યુનું રહસ્ય હજુ અકબંધ. ડીસા હાઈવે ઉપર નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરાયા બાદ તૂટેલા ડિવાઈડર ઉપરથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોની જિંદગીનું જોખમ. બિનઅધિકૃત અવરજવર માટે વપરાતા ડિવાઈડર વચ્ચેના રસ્તા બંધ કરવાની તાતી જરૂર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગત ગુરુવારે દેશની અન્ય બેઠકોની જેમ બનાસકાંઠા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર કરી ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતા. ચૂંટણી અધિકારીએ ગત મોડી સાંજે દરેક ઉમેદવારોને મળેલ મતની સત્તાવાર યાદી જાહેર કરી હતી. આ વખતે પણ સમગ્ર જિલ્લામાં મોદી લહેરનું વાતાવરણ જોવા મળ્યું છે. બનાસકાંઠા બેઠકની આ વખતની ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવારની સરસાઈ જેટલા મત પણ હરીફ ઉમેદવારને મળ્યા નથી. સાથે સાથે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને બાદ કરતા અન્ય તમામ 12 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ છે. જોકે દરેક વિધાનસભા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારને જંગી લીડ મળી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ક્યાંથી કેટલા મત મળ્યા તે જાણીએ અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેશાના આ રિપોર્ટમાં. સત્તરમી લોકસભા ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. આ વખતે ફરી જનતાએ જંગી જનાદેશ આપ્યો છે. ફરી આ વખતે કોંગ્રેસે કારમી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં 26-26 બેઠક પર ભાજપની શાનદાર જીત થઈ છે. ત્યારે હવે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના પરિણામ પર નજર નાખીએ તો 1989માં લોકસભાની ચૂંટણીના લીડનો રેકોર્ડ ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે તોડ્યો છે. જેટલી લીડ ભાજપને મળી છે તેટલા મત પણ કોંગ્રેસને મળ્યા નથી. ત્યારે હવે વિધાનસભા વાઇઝ ભાજપ અને કોંગ્રેસને કેટલા મત મળ્યા છે તેમજ ભાજપને કેટલી લીડ મળી છે તેની પણ નજર નાખીએ તો શરૂઆત કરીએ. થરાદ મતવિસ્તારમાંથી તો ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલના મતવિસ્તાર થરાદ બેઠકમાં ભાજપને 1,03,199 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 36,114 મત મળ્યા છે. ત્યારે થરાદ મત વિસ્તારમાંથી ભાજપને 67,085 મતોની લીડ મળી છે. થરાદના પરબતભાઈ પટેલનો આ મતવિસ્તાર છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ રાજ્યકક્ષાના મંત્રી તરીકે લોકોના પ્રાણ પ્રશ્નોને પણ પરબતભાઈએ વાચા આપી છે. વાવ વિધાનસભા બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને 1,149 મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 49,853 મળ્યા છે. ત્યારે વાવમાં ભાજપને 50,296 મતોની લીડ મળી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો આ મતવિસ્તાર છે વાવ. દાંતા વિધાનસભા બેઠક પર લોકસભાની ચૂંટણીના મતોની વાત કરીએ તો ભાજપને 79,582 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 64,641 મત મળ્યા છે. આમ કોંગ્રેસનો ગણગણાતા દાંતા મતવિસ્તારમાં ભાજપને 14,941 મતોની લીડ મળી છે.
લોકસભાની ચૂંટણીના પરિણામની વાત કરીએ આગળ, ધાનેરા વિધાનસભા બેઠક પર હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય છે નથાભાઈ પટેલ, ત્યારે એમના મત વિસ્તારમાં ભાજપને 96,176 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 36,263 મત મળ્યા છે. ધાનેરા મત વિસ્તારમાંથી ભાજપને 59,913 મતોની ભાજપને લીડ મળી છે. તો હવે વાત કરીશું આપણે પાલનપુર વિધાનસભા બેઠક પર, કે જ્યાં લોકસભાની ચૂંટણીમાં મને કેટલા મત મળ્યા છે. તો જ્યાં કોંગ્રેસને સૌથી વધુ મતો મળવાની પાલનપુર વિધાનસભા બેઠક પર આશા હતી, ત્યાં ભાજપને 38,786 મતોની ભાજપને લીડ મળી છે. એટલે કે પાલનપુરમાં ભાજપને 93,683 કુલ મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 54,897 મત મળ્યા છે. રાજકીય લેબોરેટરી અને ભાજપનું ગઢગણાતું ડીસા વિધાનસભા મતવિસ્તારની વાત કરીએ, તો લોકસભાની ચૂંટણીમાં ડીસા વિધાનસભા મતવિસ્તારના મતોના આંકડા પર નજર નાખીએ તો લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડ ડીસામાં મળી છે. ડીસા વિધાનસભા મતવિસ્તારમાં પરબતભાઈ પટેલને 78,955 મતોની લીડ મળી છે. કોંગ્રેસને માત્ર 33,730 જ મત મળ્યા છે, જ્યારે ભાજપને 1,12,685 મત મળ્યા છે. હવે અંતમાં બનાસકાંઠા લોકસભાના વિધાનસભા વાઇઝ દિયોદર વિધાનસભા બેઠક પર નજર નાખીએ તો પૂર્વ ભાજપના મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણનો દિયોદર મતવિસ્તાર છે, જેઓ ભાજપને 90,176 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 33,948 મત મળ્યા છે. દિયોદરમાં ભાજપને 56,228 મતોની લીડ મળી છે. આમ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને કુલ 6,79,108 મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસના પરથીભાઈ ભટોળને 3,10,812 મતો મળ્યા છે. ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠકમાં ભાજપને 3,68,296 મતોની લીડ મળી છે. બનાસવાસીઓએ મોદી સરકાર પર વિશ્વાસ મૂકીને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો છે. કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ગુરુવારે આવેલા લોકસભા ચૂંટણીના પરિણામો બાદ લોકોનો મિજાજ શું છે તે જાણવા આજે અમારી ટીમે લોકો પાસે પહોંચી મોદી સરકાર પાર્ટ 2 વિશેના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે લોકોમાં સ્પષ્ટ મોદી લહેર જોવા મળી હતી. ગરીબ હોય કે અમીર, શિક્ષિત હોય કે અભણ, વેપારી હોય કે મજૂર, તમામ લોકો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારી રહ્યા છે અને તે જ મોદી લહેરની સાબિતી આપી રહી છે. છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિશ્વની નજર ભારતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી ઉપર હતી. પરિણામોમાં ત્યારે ભાજપને એકલા દમ ઉપર જ સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે. આજે અમારા સંવાદદાતા હરેશ ઠાકોરે ડીસામાં લોકો સુધી પહોંચી તેમના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. સૌપ્રથમ અમે એક મેડિકલ સ્ટોર ઉપર ગયા, જ્યાં મેડિકલ સ્ટોલ ચલાવી રહેલા હિતેશભાઈ ગેલોતે જણાવ્યું હતું કે મોદી સરકારની કામગીરી ખૂબ જ ઉમદા રહી હોય એકવાર ફરી મોદી સરકાર બની છે, ત્યારે હવે આગામી સમયમાં મોદી સરકાર કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ કરી રામ મંદિરનું નિર્માણ કરે તેવી અપેક્ષા છે. કાલે જે ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું ભાજપ સરકારના ફેવરમાં, બહુ પ્રચંડ બહુમતીથી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને વિજય પ્રાપ્ત થઈ છે, તો ગુજરાત વતી, બનાસકાંઠા વતીને ડીસાના રહેવાસીઓ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા ભાજપ સરકારને. અને રાષ્ટ્રવાદના મુદ્દે દેખવા જઈએ તો મોદી સાહેબને નમ્ર નિવેદન છે કે જે આપણા પ્રોટોકોલમાં છે 370ની ધારા વત્તા અયોધ્યા મંદિરનું નિર્માણ, રામ મંદિરનું નિર્માણ, વેપારીઓને નવી GST માં રાહત,
અને ગરીબો માટે મકાનની વ્યવસ્થા તો છે જ, પણ એનાથી બી વધારે ગરીબોનું થોડું ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવે એવું માનનીય વડાપ્રધાનને આપણી સરકારને અમે પ્રજાજનો ઈચ્છીએ છીએ. અને ખૂબ આવતા 5 વર્ષ આપણું ભાજપ સરકાર સારો વહીવટ કરે એવી મોદી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા. ત્યારબાદ અમે લારી ગલ્લાવાળા પાસે પહોંચતા અભણ લારી ગલ્લાવાળાઓ પણ મોદી પ્રેમ જોવા મળ્યો હતો અને ખુલ્લા મનથી તેમણે મોદી તથા મોદી સરકારના વખાણ કર્યા. બહુ સારું લાગ્યું, એકદમ ખરાશ. હવે શું અપેક્ષા રાખવાની? મોદી સરકાર છે, રાજ ચલાવે તો બઢિયા છે, ગરીબોને રોડી રોટી રોજગાર હાલે તો બહુ સારું કહેવાય. જે આવે આપણને ગમવાની છે ને યાર, એવું છે ને, બહુ સારું છે એકદમ. ઉનાળાની બળબડતી ગરમીમાં લોકોને ઠંડી સોડા અને લસ્સી પીવડાવતા ડીસાના પ્રખ્યાત કિસન સોડા સેન્ટર ઉપર પણ લોકોની ભીડ જોવા મળી હતી. આ ચૂંટણીના પરિણામ વિશે પૂછતા તેમનું શું કહેવું હતું તે પણ જુઓ. ગઈકાલે પરિણામ આવે, બહુ સરસ પરિણામ આવ્યું છે. અપેક્ષા બહુ સરસ છે, મોદીભાઈ મોદી સાહેબ સરસ કામ કરશે. લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સરકારને પ્રચંડ બહુમતી મળતા લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસાના શિક્ષિત લોકો પણ મોદીના ચાહક થઈ ગયા હોય તેમ મોદી સરકાર ઉપર તારીફના પુલ બાંધતા નજરે પડ્યા હતા. મોદી સાહેબની જીત એ તો ભારતની જીત છે. ગાંધીજીએ જે દેશને આઝાદી આપી તો ખરેખર લોકોને એવું લાગે છે કે સાચી આઝાદી હવે મળી. દેશને ખૂબ મોટા પ્રગતિમાં મોદી સાહેબ લાવશે. વિદેશના લોકો અહીંયા નોકરી કરવા આવશે, 1 રૂપિયો 99 ડોલર થઈ જશે અને અહીંયા ફરીથી દરેક ઝાડ ઉપર સોનાની ચીડિયા બેસશે અને દેશની પ્રગતિ એ લોકોની પ્રગતિ છે. આમ અનલિમિટેડ પ્રગતિમાં મોદી સાહેબનો ખૂબ મોટો ફાળો છે. નિસ્વાર્થે, કોઈ પણ સ્વાર્થ વગર મોદી સાહેબ જે કંઈ કામ કરી રહ્યા છે એ ખરેખર વંદનીય છે. એકવાર આપણો દેશ મહાસત્તા થઈ જશે અને એકવાર યુનોમાં મોદી સાહેબ પ્રમુખ બનશે એવી દરેક ભારતીય જનતાઓ લોકોને આશા છે. આ ચૂંટણી નાત જાતના વાડાઓ પાર કરી ચૂકી હતી તે તો પહેલેથી જ જોવા મળતું હતું. ત્યારે એક સમયે મુસ્લિમ ધર્મના લોકો જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને થોડા ઓછા પસંદ કરતા હતા તે પણ હવે મોદીની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈ ગયા છે અને સતત બીજી વાર મોદી પ્રધાનમંત્રી બનતા મુસ્લિમ સમાજના લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. બહુ સારું પરિણામ આવ્યું, જોરદાર. બરાબર, મોદી સરકારે જે પેલી સ્ટ્રાઇક કરી એના વિશેના પરિણામો બહુ સારા. અપેક્ષા એટલે મોદી સરકારે બહુ વિકાસ તો કર્યો છે, રોડ બનાવ્યા છે, પબ્લિકને પાણી નહેરો બધું સારું સુવિધાઓ છે. બરાબર, એના માટે બહુ ખુશ છીએ. હવે એ તો નક્કી છે કે આગામી 5 વર્ષ માટે પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ જનતાએ પ્રચંડ જનાદેશ આપીને પસંદ કર્યા છે. ત્યારે આગામી 5 વર્ષ માટે બેખોફ નિર્ણયોને લઈ જાણીતી મોદી સરકાર કેવું શાસન આપશે તે જોવું રહ્યું. પરંતુ એક વાત તો સત્ય છે કે મોદી સરકારની બીજી ઇનિંગ અત્યારે લોકોને ખૂબ જ પસંદ પડી છે. લોકસભા 2019ની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે અને આ ચૂંટણીમાં જનતાએ ફરી એકવાર નરેન્દ્ર મોદીના વિકાસના મુદ્દાને પસંદ કરીને પ્રચંડ બહુમતી આપી છે. ત્યારે આપણે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને સ્પષ્ટ છબી ધરાવતા પરબતભાઈ પટેલનો ઐતિહાસિક લીડથી વિજય થયો છે. બનાસકાંઠા લોકસભા બેઠકના મતદારોએ બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પર વિશ્વાસ મૂકીને 3,68,000ની લીડથી વિજય મનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અથાગ મહેનતને પગલે 42 ડિગ્રી તાપમાનમાં પણ ભાજપના કાર્યકરોએ લોકો સુધી પહોંચી મોદી સરકારના વિકાસ કાર્યોનો પ્રચાર કર્યો અને બનાસકાંઠા જિલ્લાની સમજુ પ્રજાએ પણ એકવાર ફરી મોદી સરકાર પર વિશ્વાસ મૂકીને પ્રચંડ બહુમતીથી બનાસકાંઠા બેઠક પર ભગવો લહેરાવી દેતા આજે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ બનાસકાંઠા જિલ્લાની જનતા સહિત ભાજપના ખડે પગે તૈયાર રહેનાર કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના ઉમેદવાર માનનીય પરબતભાઈ પટેલ સાહેબનો 3,68,000થી પણ વધારે મતોથી વિજય થયો છે. સૌપ્રથમ તો બનાસકાંઠા જિલ્લાની સાણી પ્રજા, સાણા મતદારોનો આભાર વ્યક્ત કરું છું. ઘણી વખત મીડિયાના અહેવાલોથી લોકોની વાતો, લોકોના
માનસમાં એક એવી વાત હતી કે નરેન્દ્રભાઈનો વિકાસનો મુદ્દો ખરેખર ચાલશે, તો આજે હું તમને છાતી ઠોકીને કહી શકું છું કે માત્ર વિકાસના મુદ્દા ઉપર પબ્લિકે ખોબલે ખોબલે મત આપ્યા છે. આખા ગુજરાતમાં 26-26 બેઠકો અને ભારતમાં ગઈ વખત કરતાં પણ વધારે, એટલે કે 303 સીટો જેટલી માત્ર ભારતીય જનતા પાર્ટીને સીટો આપીને પબ્લિકે એક મહોર મારી છે કે નરેન્દ્રભાઈ મોદીની વિકાસની જે દિશા છે એ સ્પષ્ટ છે, સારી છે, સાચી છે. ઘણા લોકો પૂછતા હોય છે કે રાષ્ટ્રભાવનાના હિસાબે, સર્જિકલ સ્ટ્રાઇકના હિસાબે વોટ મળ્યા, પણ રાષ્ટ્રભાવના એ તો સામાન્ય પબ્લિક અને જે તે સરકારના પોતાના મનમાં પણ રહેલી વાત હોય છે, એ કોઈ ચૂંટણીનો મુદ્દો નથી હોતો. અને એટલે જ ખાસ કરીને વિકાસના મુદ્દા ઉપર જ લોકોને વિશ્વાસ બેઠો છે. ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને લોકો સુધી નરેન્દ્રભાઈ મોદીની તમામ યોજનાઓનો સવિસ્તાર વિસ્તરણ કરીને લોકો પાસે વોટની અપેક્ષા કરી અને લોકોએ પણ ખોબલે ખોબલે વોટ આપ્યા, એ બદલ સૌ ગુજરાતના મતદારો, ભારતના મતદારો અને ખાસ કરીને બનાસકાંઠાના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ભારત માતા કી જય. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા બેઠકના નવનિર્વાચિત સાંસદ પરબતભાઈ પટેલે કરબુણ, ઢીમા, વાવ, ભાભર અને દિયોદર વિસ્તારની મુલાકાત લઈ જનસમુદાયનો વ્યક્ત કર્યો આભાર. ઠેર ઠેર નવા સંસદ સભ્યનું ઉમળકાભેર કરાયું સ્વાગત. થરાદ નજીકની નર્મદા કેનાલમાં વધુ એક યુવતીએ મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી દેતા અરેરાટી, યુવતીના મૃત્યુનું રહસ્ય હજુ અકબંધ. ડીસા હાઈવે ઉપર નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરાયા બાદ તૂટેલા ડિવાઈડર ઉપરથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોની જિંદગીનું જોખમ. બિનઅધિકૃત અવરજવર માટે વપરાતા ડિવાઈડર વચ્ચેના રસ્તા બંધ કરવાની તાતી જરૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे खुशियों की. प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी. કે મુતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. કોબરા વાડના થાંભલા.
અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે? અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ? લઈ આવો હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ સ્ટીલ. જે સપનું હતું જીવનનું પૂરું કરવાના છીએ, આકાશને આંબવા વાઇબ્રન્ટ માં જવાના છીએ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. ધોરણ 9, 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ, વિજ્ઞાન પ્રવાહના તજજ્ઞો દ્વારા સંચાલિત શાળા, આધુનિક પ્રયોગશાળા સાથે ઉત્તમ કક્ષાનું સ્ટડી મટીરીયલ અને આધુનિક હોસ્ટેલની સગવડ તથા ટ્રાન્સપોર્ટેશનની સગવડ. તાળપત્રી આપો ને. આ લો, મજબૂત અને જાડી. આ નહી, આ તો 1 જ વર્ષમાં ફાટી જાય છે. બીજી બતાવો. તો આ લો, સસ્તી અને ટકાઉ. આમાંથી તો પાણી લીક થાય છે. ગઈકાલે રામભાઈ જે તાડપત્રી લઈ ગયા એ મને પણ આપો ને. તો આ લો, સિલ્પોલિન તાડપત્રી. મારે પણ સિલ્પોલિન જ જોઈએ છે. ચોમાસામાં વરસાદ, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે સિલ્પોલિન. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ની સિલ્પોલિન તાડપત્રી. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ પ્રથમવાર આ વખતે થરાદના ઉમેદવાર સાંસદ તરીકે ચૂંટાયા હોય આ સરહદી પંથકમાં પરબતભાઈ પટેલની જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે. બનાસકાંઠાના નવા ચૂંટાયેલા સાંસદ પરબતભાઈ પટેલે આજે કરબુણ ગામે પહોંચી સંત નાગરવન બાપુના દર્શન કર્યા બાદ ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી અને કેસાજી ચૌહાણ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી નવા સાંસદ પરબતભાઈ પટેલને શુભકામનાઓ પાઠવી હતી. ઢીમા ગામના લોકોએ પણ પરબતભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું. નવા સંસદ સભ્યએ પક્ષના તમામ કાર્યકરોને પણ અભિનંદન પાઠવ્યા હતા. બનાસકાંઠા બેઠક ઉપર આ વખતે ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ 360,000થી વધુ મતની વિક્રમી સરસાઈથી કોંગ્રેસના પ્રતિભાઈ ભટોળને હરાવી ચૂંટી આવ્યા છે. સમગ્ર દેશની પ્રજાએ પ્રથમથી નક્કી કર્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીનો કોઈ વિકલ્પ નથી અને પહેલેથી નરેન્દ્રભાઈને દેશના ભાવિ વડાપ્રધાન 2019 તરીકે સ્વીકારી લીધા. બીજી વખત બનાવવા પ્રજાએ મનમાં નક્કી કર્યું હતું, એ થઈ નહીં રહ્યું. એક્ઝિટ પોલમાં પણ એ જ વાત આવી હતી
કોંગ્રેસ કાગા રોડ રચાતી હતી. અમારે મિત્રો દાવા સાથે કેવું છે કે સમગ્ર દેશની પ્રદા વિકાસની રાજનીતિ આજ સુધીના ઇતિહાસમાં નરેન્દ્રભાઈ મોદી સિવાય વિકાસ તરફ અમે કોઈ વોટ લેવા નીકળ્યું નથી. ભાગલા પાડો અને રાજ કરો, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેના વેરઝેર પેદા કરવાવાળી વ્યક્તિ નરેન્દ્રભાઈએ તમામ સમાજોને સમગ્ર દેશમાં જેટલા પ્રજાજનો વસે છે બધાને લક્ષ્યમાં રાખીને ક્યાંય ખેડૂત હોય, ક્યાંય ગરીબ હોય, ક્યાંય કારીગર વર્ગ હોય, ક્યાંય મારા યુવાનો હોય, કે એકજણને લક્ષ્યમાં રાખીને બધાનો વિકાસ કઈ રીતે થાય, બધાનું ભલું કઈ રીતે થાય, 125 કરોડ જનતાને નજરમાં રાખીને જેમની તો નિર્ણયો કર્યા છે. ક્યાંય ને ક્યાંય આપણે ગમે તે કહીએ પણ GST કે નોટબંધી હોય, સાથે સાથે મિત્રો ખેડૂતો માટે દુષ્કાળમાં 13,600 રૂપિયા હોય, દેશના તમામ ખેડૂતોના ખાતામાં 6,000 વર્ષે આપવાની વાત હોય, અને આયુષ્માન ભારત ગેસવાળી વાત પ્રજા માટે જે કામ કરશે. મિત્રો, કોંગ્રેસે ક્ષેત્રમાં માટે ખૂબ ધંધો કર્યો, લોકોને ખૂબ લાલતું આપી, ખૂબ ભરમાયા, પણ સત્યનો વિજય થયો છે. સત્યના નામે, વિશ્વાસના નામે, અને એટલા માટે કે પ્રજાએ જે વિશ્વાસ નરેન્દ્રભાઈ મોદીમાં છેતરનારા લોકો, ઠગનારા લોકો ખોટા પડ્યા કે અમને પ્રજાને ખબર છે કે જેમ 2012માં ખરીદ. ત્યારે આજે આભાર દર્શન માટે નીકળેલા સાંસદ પ્રભતભાઈ પટેલનું કરબુણ અને ઢીમા ઉપરાંત વાવ, સુઈગામ, ભાભર અને દિયોદર સહિત અન્ય ગામોમાં પણ આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સન્માન કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ પણ આ વિજયને પ્રજાનો ઐતિહાસિક વિજય ગણાવ્યો હતો. જિલ્લાની પ્રજાજનોનો આભાર, તેમણે ઐતિહાસિક લીડ આપીને એક ખેડૂત પુત્ર પરબતભાઈ પટેલને આટલા જંગી બહુમતીથી વિજય બનાવ્યા એટલે એમનો આભાર. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સામે કોંગ્રેસ જે પ્રમાણે અપપ્રચારની આંધી ચલાવતી હતી તેની સામે પ્રજાએ મતદાનની અંદર આ જવાબ આપ્યો છે. વિકાસની રાજનીતિનો વિજય થયો છે અને આ જિલ્લાને એક ધરતીના માણસ, સુખ દુઃખમાં સાથે રહેવાવાળા એવા સંસદ સભ્ય મળ્યા છે તેનો અનેરો હરક છે અને તેના લીધે આટલા મોટા પ્રમાણમાં મતદાન પણ થયું. બનાસકાંઠા બેઠક ઉપર ભાજપના પ્રભતભાઈ પટેલનો જવલંત વિજય થતાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે ધાનેરા શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ પણ પરસ્પર મોં મીઠા કરાવી જીતનો આનંદ મનાવ્યો હતો. ગુરુવારે સાંજે ધાનેરાના યુવાનો તેમજ વડીલોએ સાથે મળી ભાજપની જીતની ખુશીમાં કમળના ધ્વજ સાથે વિજય સરઘસ યોજ્યું હતું. ધાનેરાના જૂના બસ સ્ટેન્ડથી નીકળેલા વિજય સરઘસમાં ધાનેરા તેમજ ગામડાના કાર્યકરોએ હર હર મોદી, ઘર ઘર મોદીના નારા લગાવી મોદીમય માહોલ બનાવ્યો હતો. આ પ્રસંગે ધાનેરાના લાલ ચોકમાં ભાજપ કાર્યકરોએ આ વિજય બદલ સૌનો આભાર માની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ ઉપરના લોકોના વિશ્વાસને ઘર ઘર સુધી પહોંચાડી ભાજપને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ લીધા હતા. પૂરા ભારત વર્ષના અંદર જે ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે તે બદલ સર્વ દેશવાસીઓને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન, તેમજ અમે એક નાના કાર્યકર્તા તરીકે બુથ લેવલથી કામ કરતા આવ્યા છીએ અને દરેકે દરેક બુથ ઉપર અમારા સંગઠનના માહિર લોકોએ બહુ સરસ મજાનું આયોજન કર્યું. તે જોઈને 3,00,000 ઉપરની લીડથી બનાસકાંઠાની સીટ અમે જીત્યા છીએ તે બદલ આજે કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ અને જોશ અને ઝૂમથી અમે DJના તાલે દરેક કાર્યકર્તાઓ ઝૂમ્યા છીએ અને ખૂબ જ ખુશીનો માહોલ છે આજના આ દિવસે. બનાસકાંઠાની ધાનેરા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જીપડાલામાંથી ચોખાના કટ્ટા મળી આવતા પોલીસે પુરવઠા વિભાગને જાણ કરી હતી. આ પ્રકરણમાં જીપ ડ્રાઈવરે પોલીસને યોગ્ય જવાબ ન આપતા પોલીસે જીપને પોલીસ મથકે લઈ જઈ મામલતદારને જાણ કરતા મામલતદારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠાના થરાદ તાલુકાના ચુડમેર ગામ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાં એક યુવતીએ મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી દેતા ચકચાર મચી ગઈ છે. કોઈ અગમ્ય કારણોસર નહેરમાં કૂદી પડેલી આ યુવતીની લાશને પાલિકાના તરવૈયાની મદદથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાઈ હતી. આ ઘટનાથી ચુડમેર ગામ અને પંથકમાં અરેરાટી મચી ગઈ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા હાઈવે ઉપર નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરાયા બાદ તૂટેલા ડિવાઈડર ઉપરથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોની જિંદગીનું જોખમ, બિન અધિકૃત અવરજવર માટે વપરાતા ડિવાઈડર વચ્ચેના રસ્તા બંધ કરવાની તાતી જરૂર. તો જોતા રહો BK News ચેનલ.
પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષતમ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષધામ 5 હોટલ ડિસેન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-5357303. એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT, MCA Integrated, MCA, PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત BK સાલ્વી એજ્યુકેશન કેમ્પસ, જેમાં SK કોલેજ ઓફ સાયન્સ, પ્રદીપ કોલેજ ઓફ કોમર્સ અને વસુમતી સેવંતીલાલ કોલેજ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવો. અહીં કુદરતી વાતાવરણ ધરાવતું કેમ્પસ, અનુભવી તથા ઉચ્ચ લાયકાત ધરાવતો શૈક્ષણિક સ્ટાફ, CCTV કેમેરા સજ્જ ક્લાસરૂમ, આધુનિક ઉપકરણોથી સજ્જ વિશાળ અને વિકસિત કેમેસ્ટ્રી, બોટની, ફિઝિક્સ અને કોમ્પ્યુટર લેબોરેટરી, વ્યક્તિગત ઘડતર માટે વિવિધ સ્પર્ધાઓ અને NSS જેવી પ્રવૃત્તિઓ, ઉપરાંત વિદ્વાનોના વ્યાખ્યાનો અને સેમિનારો. કોલેજ ફીનું ધોરણ BSc 9500 સાથે કોલેજ બેગ અને લેબ કિટ ફ્રી. BCom 2400. ધોરણ 12 કોમર્સમાં 60% વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની ફી માત્ર 1200. BA 2550. કોલેજમાં 70% હાજર રહેનાર વિદ્યાર્થીઓ માટે આકર્ષક સ્કોલરશિપ. એડમિશન લેતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. BK સાલ્વી એજ્યુકેશન કેમ્પસ, ફાટીપાડ દરવાજા, રાણકી વાવ રોડ, પાટણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વાવ તાલુકાના ખીમાણાવાસ ગામે લખાપીર દાદાની જન્મભૂમિમાં લખાપીર દાદાની ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે સંત નિજાનંદ બાપુએ ઉપસ્થિત રહી શુભાશીષ પાઠવ્યા હતા. આ પ્રસંગે સંસદ સભ્ય પ્રબોધભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન અને માજી મંત્રી શંકરભાઈ ચૌધરી સહિત અન્ય અગ્રણીઓએ પણ હાજરી આપી દર્શનનો લાવો લીધો હતો. ભાવિકો પણ બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે યજ્ઞ અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. ડીસામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર સર્જાતા અકસ્માતોના પગલે સ્થાનિક લોકો દ્વારા આ હાઈવે ઉપર ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠી હતી. આ માંગના પગલે ભારત સરકાર દ્વારા નવો ફ્લાયઓવર મંજૂર કરી
કામગીરી હાથ ધરાયા બાદ હવે મોટી સમસ્યા ઉદ્ભવી છે. ડીસા શહેરમાંથી પસાર થતા હાઈવે ઉપરથી પસાર થતા વાહનોની ગતિ ખૂબ જ વધારે હોય છે, જેથી જોખમી ઢબે રસ્તો ક્રોસ કરી રહેલા આ વાહન ચાલકો ગમે ત્યારે કોઈ મોટી હોનારતનો ભોગ બની શકે તેમ છે. અહીંથી પસાર થતા વાહનોની સ્પીડ લગભગ 100 થી વધુની હોય છે અને તેવામાં માત્ર એક નાનકડી ચૂક પણ જીવલેણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ માર્ગ ઉપર ફ્લાયઓવર બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેના માટે હાઈવેના ડિવાઈડરો ઉપર પિલ્લર બાંધવા માટે ડિવાઈડરોને તોડી પાડવામાં આવ્યા છે, જેના પગલે હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો જોખમ લઈને ખતરનાક ડબે રોડ ક્રોસ કરી રહ્યા છે. આ જોખમી ડિવાઈડરોના લીધે અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, ત્યારે હવે આ વધુ અકસ્માતોની ઘટના ન બને અને વધુ લોકોને જીવ ન ગુમાવવા પડે તે માટે સ્થાનિક રહીશો પણ આ ડિવાઈડરોને બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે. આપણે હાલ જે હાઈવે ઉપર પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું છે તો એમાં રસ્તા ઉપર જે તોડે છે ગ્રાઇડ, તો એમાંથી સાધનો નીકળે છે તો એક્સિડન્ટ થવાનું મોટી શક્યતા છે, તો એના માટે હાલ પૂરતો રસ્તો બંધ કરવા વિનંતી છે. આપણે હાલ જે હાઈવેનું કામ ચાલુ થયું છે એમાં જગ્યાએ જગ્યાએ આ લોકોએ રસ્તા તોડી નાખ્યા છે, સેફ્ટી જાળીઓ તોડી નાખેલી છે, એમાં વાહનો અવર જવર કરે છે અને વારે વારે અહીંયા અકસ્માત સર્જાય જ છે, લોકો ખાસા મૃત્યુ પામી ગયા, બરાબર છે. એટલે આ જાહેર રસ્તા ઉપર એમને જ્યારે બી કામ ચાલુ કરવાનું હોય ત્યારે જ એ લોકો ખોદતા હોય તો સારું રહે આમ, બરાબર છે. એટલે એમને વિનંતી છે કે આ પહેલથી તોડવાનું બંધ કરે અને જ્યારે એમને કામ ચાલુ કરવાનું હોય ત્યારે કામ લે તો સારું. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અત્યારે ડીસા શહેરમાં ફ્લાયઓવરનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકોની સુખાકારી માટે તૈયાર થઈ રહેલો આ ફ્લાયઓવર કોઈના માટે જીવલેણ સાબિત થાય તે પહેલાં હાઈવે ઓથોરિટી દ્વારા તોડી પાડવામાં આવેલા ડિવાઈડરોને બંધ કરી દઈ જરૂર જણાય ત્યારે જ તેને ખોલીને પિલ્લર બાંધવામાં આવે તો અસંખ્ય લોકોના જીવ બચાવી શકાય તેમ છે. મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર વારંવાર સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિક લોકો દ્વારા આ હાઈવે ઉપર ફ્લાયઓવર બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી. આ માંગને પગલે ભારત સરકાર દ્વારા ડીસા શહેરમાં ફ્લાયઓવર મંજૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ ફ્લાયઓવરના બાંધકામ શરૂ કર્યા બાદ હવે એક નવી સમસ્યા સામે આવી છે. ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા આ હાઈવે ઉપર ઠેર ઠેર જે ડિવાઈડરો હતા તે ડિવાઈડરોને તોડી દેવામાં આવ્યા છે, જેના પગલે આ ડિવાઈડરો હવે વાહન ચાલકો ક્રોસ કરી રહ્યા છે. વાહન ચાલકો જ્યારે અહીંથી આ ડિવાઈડરોને ક્રોસ કરે છે ત્યારે કેટલાક ખતરનાક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, જે ગંભીર પરિણામોને સ્વરૂપ આપી શકે તેમ છે. ત્યારે ડીસા શહેરમાં આ ડિવાઈડરોને જો બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી જાનહાનિ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે, જેને પગલે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે નેશનલ હાઈવે દ્વારા પિલર બનાવવા માટે જે ડિવાઈડરોને તોડવામાં આવ્યા છે તે ડિવાઈડરોને ફરીવાર બંધ કરી દેવામાં આવે અને જ્યારે જરૂર હોય ત્યારે તે ડિવાઈડરનું કામ શરૂ કરવામાં આવે તો અસંખ્ય લોકોના જીવને બચાવી શકાય તેમ છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 125 રૂપિયા વધીને 32,675 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 550 રૂપિયા વધીને 37,150 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 550 રૂપિયા વધીને 36,950 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,101 થી 1,117 રૂપિયા રહ્યા હતા, જ્યારે રેડાના ભાવ 700 થી 730, ઘઉંના 370 થી 478, બાજરીના 385 થી 415, જીરુના 2,900 થી 3,125, તમાકુના 1,071 થી 1,401, તેમજ રાજગરાના ભાવ 1,200 થી 1,320 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 2,061 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 535, ઘઉંની 131, બાજરીની 141, જીરુની 33, તમાકુની 2,150, તેમજ રાજગરાની 133 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા
બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારની વિક્રમી જીતમાં કોંગ્રેસના ધારાસભ્યોના મતવિસ્તારોમાંથી મળેલી મોટી સરસાઈનો સિંહફાળો ડીસા મત વિસ્તારે ભાજપને આપી સૌથી વધુ 78,955 મતની લીડ. બનાસકાંઠા બેઠકના નવનિર્વાચિત સાંસદ પ્રબોધભાઈ પટેલે કરબુણ, ઢીમા, વાવ, ભાભર અને દિયોદર વિસ્તારની મુલાકાત લઈ જનસમુદાયનો વ્યક્ત કર્યો આભાર. ઠેર ઠેર નવા સંસદ સભ્યનું ઉમળકાભેર કરાયું સ્વાગત. થરાદ નજીકની નર્મદા કેનાલમાં વધુ એક યુવતીએ મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી દેતા અરેરાટી. યુવતીના મૃત્યુનું રહસ્ય હજુ અકબંધ. ડીસા હાઈવે ઉપર નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરાયા બાદ તૂટેલા ડિવાઈડર ઉપરથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોની જિંદગીનું જોખમ. બિનઅધિકૃત અવરજવર માટે વપરાતા ડિવાઈડર વચ્ચેના રસ્તા બંધ કરવાની તાતી જરૂર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. બધું સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.